વડોદરાની જનતાને પડ્યા પર પાટું. શહેરમાં વરસાદી પાણી ભરાતા રોગચાળાની રંજાડ જોવા મળી રહી છે. બીજી તરફ કાંસમાં ડ્રેનેજનું ગંદુ પાણી આવતા લોકો હોસ્પિટલના બિછાને પડ્યા છે. આવો જોઈએ સંસ્કારી નગરી વડોદરાની નરકાગાર સ્થિતિનો આ રિપોર્ટ. શહેરમાં વકરતો રોગચાળો, સ્થાનિકોને ધરતી પર જ નર્કનો અનુભવ. છતાં નથી હલતું બાબુઓના પેટનું પાણી. વડોદરામાં એક તરફ વરસાદી પાણી ભરાતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માજા મૂકી છે, ત્યારે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં તંત્રના પાપે લોકો ધરતી પર જ નર્કનો અનુભવ કરી રહ્યા છે. શંકર ટેકરી વિસ્તારમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. જો કે આ સમસ્યા માત્ર ચાલુ ચોમાસા સીઝનની જ નથી, પરંતુ છેલ્લા 3 વર્ષથી સ્થાનિકો આ જ હાડમારીનો સામનો કરી રહ્યા છે. અનેક વખત સંબંધિત અધિકારીઓને તેઓ રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ મસ્તીમાં મસ્ત બાબુઓને કાને ક્યાં સામાન્ય લોકોનો અવાજ પહોંચે છે? મચ્છરોને બધા બીમારી શીખને જ ચાલે છે. અહીં રહેવાની મુશ્કેલી છે. કદાચ અમારી તો વિનંતી છે કે એક વખત રિસ્પોન્સિવ માણસ અહીંની આ પરિસ્થિતિ કેવી છે જોવી જોઈએ. મચ્છરોના કારણે અને જે કીડાઓ જેટલા જે કંઈ છે એના કારણે તમારાથી રહેવાય નહીં એમ. એટલે ઘરમાં સાંજે 5 વાગ્યા પછી જે મચ્છરની હાલત જે તમને દેખાય છે એ તમારે તો શાંતિથી બેસાય નહીં. એના કારણે જે રોગ થાય છે એ અલગ, ચિકનગુનિયા, મલેરિયા, ડેન્ગ્યુ એ બધા કેસીસ જોવા મળે છે તમને અહીંયા બહુ રેગ્યુલરલી. બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે અહીંયા રહેવા માટે. મત મેળવવા માટે કમિશનર કે મેયરના કહેવાથી જનતા વચ્ચે આવ્યા હોય તેમ સ્થાનિક કોર્પોરેટરો રજૂઆત કરી હોવાનું કહીને પોતાના હાથ ખંખેરી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી આની રજૂઆત કરતા આવ્યા છે. કમિશનરશ્રીને રજૂઆત કરી, મેયરશ્રીને રજૂઆત કરી, મૌખિક કરી, લેખિત કરી, સભામાં બી કરી. કોઈ એવું બાકી પણ આ લોકોને કામ જ નહીં કર્યું. આરોગ્ય ડિપાર્ટમેન્ટ હોય, ડ્રેનેજ પ્રોજેક્ટ હોય કે વરસાદી ગટરવાળા, ફક્ત ઓફિસમાં બેસીને વાતો કરે છે. બીમારીમાં મદદ કરવાના બદલે સત્તા વાંચકો વિરોધ માટે મુદ્દો બનાવી રહ્યા છે, પરંતુ સ્થાનિકોને તો સમસ્યાનું સમાધાન જોઈએ છે. 3 વર્ષથી સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકોને સમયની લપડાકે રજૂઆતો કરવાનું તો શીખવી જ દીધું છે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.